અને આ તરફ રાજકોટમાં દીપડાની દહેશત વધતી જઈ રહી છે, તેને પગલે વન વિભાગ હવે સતર્ક થઈ ગયું. જસદણ પંથક, ધોરાજી અને જેતપુર પંથકમાં દીપડા દેખાયા. દીપડાની દહેશતને લઈને વન વિભાગે 5 જેટલા પાંજરા મૂક્યા છે. રાજકોટ જિલ્લામાં કુલ 40 દીપડાઓ છે. તો દીપડાઓ થોડા દિવસથી શહેરી વિસ્તારોમાં આવ્યા છે, ત્યારે વન વિભાગ સતર્ક થયું. લોકોને પણ સતર્ક રહેવા માટે સૂચના અપાઈ છે. વન વિભાગ દ્વારા લોકોને સાવચેત રહેવા માટે સૂચના અપાઈ. રાત્રિના સમયે વાડી વિસ્તારમાં ખુલ્લામાં ન સુવા માટે સૂચના અપાઈ. આ સાથે સાથે લોકોને તકેદારી રાખવા માટે પણ અપીલ કરાઈ છે. હાલમાં દીપડાની મૂવમેન્ટ પર નજર રખાઈ રહી છે. બાવીસ તારીખના રોજ મળેલ પ્રથમ માહિતી અનુસાર રાજકોટના યુનિવર્સિટી વિસ્તારમાં મુંજકા ગામ પાસેના વિસ્તારમાં દીપડો જોવા મળેલના સમાચાર મળ્યા હતા. ત્યારબાદ વન વિભાગની અલગ અલગ ટીમો બનાવીને સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન દીપડાના હોવાના ઇનડાયરેક્ટ પગમાર્ક તરીકેના નિશાનો જોવા મળેલ હતા. ત્યારબાદ રોજની વન વિભાગની ટીમ દ્વારા જે અલગ અલગ જગ્યાએ સર્ચ ઓપરેશન કરી અને જ્યાં પણ દીપડો હોવાના સમાચાર મળે છે તો તે સ્થળ ઉપર જઈને તપાસ કરવામાં આવે છે. અને રાજકોટના મુંજકા ગામ વિસ્તાર, યુનિવર્સિટી વિસ્તાર, કાલાવાડ પોલીસ હેડક્વાર્ટર વિસ્તાર, આ વિસ્તારમાં એની મૂવમેન્ટ હોવાનું જાણવા મળેલું છે. જો રાજકોટના અલગ અલગ તાલુકામાં દીપડા તો છે આપણી પાસે અને તેની મૂવમેન્ટ રહેતી હોય છે, પરંતુ મોટાભાગે તે હ્યુમન હેબિટેટ રહેઠાણ વિસ્તારમાં જોવા મળતા નથી કે આવતા નથી. મોટાભાગે જંગલ વિસ્તારમાં એમની મૂવમેન્ટ રહેતી હોય છે, પરંતુ ઘણીવાર હ્યુમન વિસ્તાર કે જે રહેઠાણ વિસ્તાર છે તેમાં એમનું આવાગમન રહેતું હોય છે. આપણે રાજકોટમાં જે પણ મારણના જેટલા સમાચાર મળ્યા છે, હજુ સુધી કોઈ એવું કન્ફર્મ થયું નથી કે દીપડા દ્વારા મારણ કરવામાં આવ્યું હોય, તેમ છતાં અમારી ટીમ દ્વારા એની તપાસ કરવામાં આવી છે. હા, બેડલા ગામે જે કાલના સમાચાર છે જેમાં મારણ કર્યું છે તે કન્ફર્મ થયું છે અને ત્યાં આગળ હાલમાં વન વિભાગની ટીમ દ્વારા પિંજરું ગોઠવી અને દીપડાને પકડવા માટેની ગતિવિધિ હાથ ધરવામાં આવી છે. તો હાલ દીપડાની મૂવમેન્ટ રાજકોટ તરફ વધી રહી છે અને તેને લઈને નજર રાખવામાં આવી રહી છે. આ સાથે સાથે લોકોને અપીલ કરાઈ રહી છે કે ખુલ્લા વિસ્તારમાં ન સુવા માટે અને તકેદારી રાખવા માટે સૂચના અપાય. શહેરી વિસ્તારોમાં વન વિભાગ દ્વારા લોકોને સાવચેત રહેવા માટે સૂચના અપાય, કારણ કે ગ્રામ્ય શહેરી વિસ્તાર તરફ પણ દીપડાની દહેશત હાલ વર્તાઈ રહી છે. તો આજ બાબત પર વધુ માહિતી મેળવીશું. આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા રહીમ લાખાણી. રહીમ, એક બાદ એક દીપડાની મૂવમેન્ટ સામે આવી રહી છે, વન વિભાગ કેટલું સતર્ક? રાધા, ચોક્કસપણે જ્યાં સુધી વાત કરીએ છીએ, છેલ્લા 15 દિવસથી રાજકોટ શહેરની અંદર દીપડાની મૂવમેન્ટ છે તે જોવા મળી રહી હતી. અલગ અલગ વિસ્તારોની અંદર જે રીતના દીપડાઓ દેખાયા હતા, પરંતુ શરૂઆતમાં જે વન વિભાગ છે તે નકારી રહ્યું હતું, પરંતુ જે રીતના આજે સૌથી મોટા સમાચાર કહી શકાય છે કે વન વિભાગે ડિક્લેરેશન કર્યું છે કે રાજકોટ શહેર અને જિલ્લાની અંદર 40 જેટલા દીપડા છે તેના આટાફેરા છે તે જોવા મળી રહ્યા છે. સૌથી મોટી વસ્તુ એ કહી શકાય છે કે લોકોને સાવચેત રહેવા હવે વન વિભાગે તાકેદ થયું છે, કારણ કે અત્યાર સુધી વન વિભાગ છે તે માત્ર કહી રહ્યું હતું કે દીપડો જાતો રહ્યો છે, પરંતુ જે રીતના સીસીટીવી ફૂટેજ આવી રહ્યા છે, દીપડાના ફૂટપ્રિન્ટ આવી રહ્યા છે સામે, એટલે સ્પષ્ટપણે હવે જે રીતના વન વિભાગે કહી ચૂક્યું છે કે 40 જેટલા દીપડા છે તે રાજકોટ શહેર અને જિલ્લાની આસપાસ છે તે જોવા મળી રહ્યા છે. રાજકોટ શહેરની રાધા વાત કરી તો રાજકોટ શહેરના તમામ ભાગોના વિસ્તાર કહેવામાં આવે છે, વાવડી છે, મુંજકા છે, રૈયાધાર વિસ્તાર કહેવામાં આવે છે. જે ગઈકાલે સૌથી મહત્વની વસ્તુ એ છે કે જે રાજકોટનું ઝૂ કહેવામાં આવે છે, પ્રદ્યુમન પાર્ક છે, તેની અંદર પણ દીપડાના આટા ફેરા છે તે જોવા મળી રહ્યા છે.
કારણ કે બે વર્ષ પહેલા પ્રદ્યુમન પાર્કની અંદર જે હરણનો પણ શિકાર કરવામાં આવ્યો હતો, પક્ષીના શિકારો છે તે દીપડાયા કર્યા હતા, અને હાલ પ્રદ્યુમન પાર્કની અંદર બે પિંજરા છે તે સાવચેતીના ભાગરૂપે પણ મૂકવામાં આવ્યા છે. બીજી બાજુ જસદણ પંથક વિસ્તાર છે ત્યાં પણ દીપડાના આટાફેરા જોવા મળે છે, જેતપુર ધોરાજી છે, આ તમામ વિસ્તારોની અંદર મોટી માત્રાની અંદર દીપડાઓના આટાફેરા જોવા મળે છે, અને તેને લઈને ફોરેસ્ટ વિભાગ છે હવે સતર્ક બન્યું છે. અલગ અલગ વિસ્તારોની અંદર જે દીપડાને પૂરવા માટેના પાંજરા છે તે મૂકવામાં આવ્યા છે, પરંતુ હજી સુધી રાજકોટ શહેર કે જિલ્લામાંથી એક પણ દીપડો છે તે પાંજરે નથી પુરાણો, એટલે કહી શકાય કે 40 જેટલા દીપડા છે તેના આટાફેરા થઈ રહ્યા છે, અને લોકોને સાવચેત રહેવા માટેની સૂચના આપવામાં આવી છે. જે વાડી વિસ્તારમાં રહેતા લોકો છે તેને રાત્રિ દરમિયાન જાહેર અને ખુલ્લામાં ન સુવા માટેની પણ સૂચના છે તે આપવામાં આવી છે. જી રાધા. જી રહીમ, આભાર તમામ.